पहली जान्युआरी 2022 થી કાપડ ઉદ્યોગની વેલ્યુ ચેઇન પર 12% જીએસટી દરના વિરોધમાં ટેક્સટાઇલ ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ દ્વારા આજે શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70,000થી વધુ દુકાનો બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આજે માર્કેટ 24 કલાક બંધ રાખવામાં આવ્યા છે। વેપારીઓએ રોષપૂર્વક દુકાનો બંધ રાખી છે। ડાઈંગ પ્રોસેસિંગ મિલો લાખોની સંખ્યામાં ચાલતા લૂમ્સના કારખાના તમામ બંધ રહેતા વેપારીઓ અને ઉત્પાદકોની વચ્ચે એકતાનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો। છૂટાછવાયા વેપારીઓએ એકત્રિત થઈને જીએસટી કાઉન્સિલરના નિર્ણયને લઈને કાળા વાવટા બતાવીને અને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં થાળી વગાડી વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો। તમામ વેપારીઓ પોતાની એકતાની તાકાત બતાવી છે। ઘણી વખત સોશિયલ મીડિયાના ગ્રુપમાં પણ જીએસટીના મુદ્દે સતત વેપારીઓ વચ્ચે ખેંચતાણ દેખાતી હતી। કેટલાક વેપારીઓ સત્તા પક્ષના સમર્થનમાં દેખાયા તો કેટલાક વેપારીઓ પોતાનો વિરોધ નોંધાવતા રહ્યા। જો કે આજે ટેક્સટાઇલ માર્કેટ બંધના એલાનમાં સૌ કોઈ જોડાઈને પોતાનું સમર્થન બતાવ્યું છે। જીએસટીના 5%થી વધારીને 12% કરવામાં આવશે છે। જીએસટી કાઉન્સિલરમાં સુરતના વેપારીઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી। સતત વિરોધ કર્યા બાદ પણ જીએસટી કાઉન્સિલ દ્વારા કોઈ પણ હકારાત્મક વલણ ન દાખવતા આખરે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આજે સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જ્યારે માર્કેટના વેપારીમાં જીએસટીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે સુરતના સાંસદ અને ટેક્સટાઇલ મંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ પોતે પણ એવું માને છે કે જીએસટી 12% કરવાના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભારે મુશ્કેલી પડી શકે છે, છતાં પણ સરકાર સંશોધનો પણ માનતી ન હોય તેવું દેખાઈ રહ્યું છે। એક તરફ વેપારીઓની રજૂઆત કરતા રહ્યા હતા અને જીએસટી કાઉન્સિલના અધિકારીઓ મૌન સેવીને બેસી રહ્યા હતા, જેના કારણે વેપારીમાં સતત રોષ વધતો રહ્યો છે। जब से ये नोटिफिकेशन आया है 12% वाला जीएसटी का, तो सूरत का कपड़ा व्यापार पूरा हिल गया है। हर एक व्यापारी को इस बात से बड़ी तकलीफ है कि कपड़े पे 12% जीएसटी बिल्कुल अव्यवहारिक है। जब जीएसटी एक्ट आया था उस समय भी सूरत के कपड़ा व्यापारी एवं समस्त कपड़ा उद्योग जो भी भारत में है, उन्होंने ये रजूआत की थी वित्त मंत्रालय के सामने कि भी कपड़े को जीएसटी के दायरे से बाहर रखा जाए, क्योंकि ये जीवन जरूरत की चीज़ है। सरकार ने उस समय ये दलील दी थी कि अगर हम कपड़े को जीएसटी के दायरे से बाहर रखते हैं तो ये हमारी चेन पूरी नहीं होती है। जीएसटी एक्ट का जो प्रावधान है वह चेन पूरी नहीं होती है, लेकिन हम आपको इस बात के से मतलब जो है आपको आश्वासित करते हैं कि निचली दर जो कि मिनिमम 5% है उसमें कपड़े को हम रखेंगे। इसके हिसाब से सरकार ने 5% की दर रखी थी और हम भी उस बात से कन्विंस हो गए थे, लेकिन अब चूंकि 5% या 12% जो कपड़े का कर बिना अव्यवहारिक कारण से किसी को भी ITC वगैरह देना पड़ता है, रिफंड वगैरह देना पड़ता है, वो उसका उनका लुकआउट है। लेकिन जहाँ तक ट्रेडर्स का सवाल है, छोटे व्यापारियों का सवाल है, मध्यम वर्ग का सवाल है, उसमें कपड़े पे 12% की जीएसटी बिल्कुल अव्यवहारिक है। हम फेडरेशन ऑफ सूरत टेक्सटाइल ट्रेडर्स एसोसिएशन की तरफ से वित्त मंत्रालय तक भी गए और वित्त मंत्री के सामने भी ये बात रखी, हमारे सीआर पाटिल साहब के सामने भी रखी, दर्शनाबेन दरदोस के सामने, सभी इस बात से कन्विंस है कि भाई ये जो बात है वो मतलब अव्यवहारिक है और कपड़े को 5% में ही रखना चाहिए। हमें आशा है कि ये हमारी मांग को स्वीकार कर लिया जाएगा। खाली टोकन स्ट्राइक आज के किए हमने, अगर कोई पॉजिटिव रिजल्ट नहीं आया तो आगे हम जो भी कुछ करना होगा, लेकिन ये 12% की जीएसटी पर सरकार को सहानुभूति पर विचार करना चाहिए और उसको 5% पे रखना चाहिए, ऐसी हमारी मांग है। કાપડ ઉદ્યોગમાં જીએસટીના દરમાં ફેરફાર કરવાના મુદ્દે વેપારીઓ અને કારખાનેદારોએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। કાપડ માર્કેટ વિસ્તારની તમામ માર્કેટોએ સજ્જડ બંધ પાડ્યો હતો, જ્યારે બીજી તરફ કારખાનેદારોએ કાળી પટ્ટી ધારણ કરી તથા થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। જીએસટીના દર 5%થી વધારી 12% કરવાના વિરોધમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં અપેક્ષિત રીતે સજ્જડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। દર વધારાનો વિરોધ સરકાર સમક્ષ રજૂઆતો દ્વારા મૂકવામાં આવ્યો હોવા છતાં પરિણામ ન મળ્યું હોવાથી કાપડ માર્કેટ બંધ કરવાનું અને વિવિધ ઉદ્યોગોમાંથી પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેનો આજે અમલ થયો હતો। તેવી જ રીતે ઔદ્યોગિક વસાહતોમાં પણ વિરોધ પ્રદર્શન કારખાનેદારો દ્વારા યોજવામાં આવ્યું હતું। સચિન CIDC, ગોવિંદ ઇન્ડસ્ટ્રીઝ, કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ, લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિતની જુદી જુદી એસ્ટેટોમાં કારખાનેદારોએ કાળી પટ્ટી પહેરી તથા થાળીઓ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે ગોવિંદ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વેપારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી।
ફોગવા દ્વારા કાળા વાવટા બતાવી તેમજ કાળો ફેસ પહેરીને જે વિરોધ પ્રદર્શન કરવા માટે આહવાન આપ્યું હતું તેના ભાગરૂપે લિંબાયત ગોવિંદનગર ખાતે બધા જ વિવર્સો એકઠા થઈને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે જીએસટી 5% થઈ રહી છે તેના લીધે સખ્ત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. માર્કેટ જે આજે બંધ છે તેને સમર્થનમાં અમે લોકોએ આજે અહીંયા કામ કર્યું છે. કેટલી ખાતાઓ લોન ખાતા બંધ રાખવામાં આવ્યા છે?